શહેરના કુંભારવાડામાં કેબલ પાથરવા કરેલા મસમોટા ખાડાથી વાહન ધારકોને હાલાકી. શહેરના રેલવે ફાટક કુંભારવાડા અલકા ટોકીજના રસ્તે કેબલ પાથરવા માટે રસ્તાની એક સાઈડમાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. ખાડામાં કેબલ પાથરવાના હોવાથી ખાડા હજી બુરવામાં આવ્યા નથી. છેલ્લા એક પખવાડિયાથી રહીશો, રાહતદારીઓ તથા વાહન ધારકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. વાહન ધારકો તો અગવડતા ભોગવી જ પડે છે, પરંતુ વેપારીઓને માલસામાનની હેરવવા ફેરવવા ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ વિસ્તારના રહીશો અને વેપારીઓએ ખાડા પૂરવાની કામગીરી ઝડપથી હાથ ધરાય તે માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. કુંભારવાડા રેલવે ફાટક પાસે જે ખાડા ખોદવામાં આવ્યા છે, એ છેલ્લા 15 દિવસથી એમને ખાડા ખોદીને રાખ્યા છે. નથી કોઈ બૂરતા કે નથી એમાં કોઈ આગળની કાર્યવાહી કરતા. કોન્ટ્રાક્ટર દેખાતા નથી. મજૂરોને પૂછી છીએ તો એમ કહે છે ભાઈ કેબલ આવશે ત્યારે નાખીને પછી બૂરશું. હવે આમાં અત્યારે ટ્રાફિક જામ એટલો થઈ જાય છે, ફાટક બંધ થાય એટલે કે માણસો હાલીને પણ નથી નીકળી શકતા. એટલે આમાં ક્યાંક તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ એવી આપણે. રોડ ઉપર પાર્કિંગ આડેધડ કરે. આ છેલ્લા 15-20 દિવસથી ખોદ્યું છે, એનું કાંઈ નિરાકરણ નથી આવતું. શું તકલીફ શું થઈ? આ લોકો જીપીવાળાએ કેબલ અંદર નાખવા માટે ખોદ્યું છે 20 દિવસ થયા, પણ કોઈ દેખાતું જ નથી અને ટ્રાફિક બહુ થાય છે. કોઈની યાર વાત નથી કરી, પણ કોઈ આવતું જ નથી. કુંભારવાડા ફાટક પાસે આ 15-20 દિવસથી ખોદેલું છે, તો અહીંયા માલ ફેરવવા માટે તે એટલી તકલીફ છે કે વાત કરો માને. ટ્રાફિકની સમસ્યા એટલી છે કે ફાટક ખુલવા બાદ કે હેરાનગતિ થાય છે, એકાબીજી પછી બાંધે છે ને એવું કરે છે, એકાબીજી પછી ગાડીઓ વળાય છે.